નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પી વિભાગના તત્વો સમૂહ 16 માં, આની પહેલા આપણે ઓક્સિજન વિશે ડિટેલમાં જોઈએ. હવે ઓક્સિજન આપણે ત્યાં એક વાત કરી હતી કે આવર્ત કોષ્ટકના બધા તત્વો સાથે જોડાય છે, તો કઈ રીતે જોડાય? તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. અને વળી અષ્ટક પૂર્ણ કરવું હોય તો 16મો સમૂહ એટલે 6 ઇલેક્ટ્રોન, જો 2 ઇલેક્ટ્રોન મળી જાય તો 10-8 ઇલેક્ટ્રોન થઈ જાય. 16મા સમૂહની વાત કરીએ છીએ ને, કેમ કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે 16મા સમૂહની? NH2NP4, 4 અને 2 6 ઇલેક્ટ્રોન છે. જો એ 2 ઇલેક્ટ્રોન મેળવી લે તો અષ્ટક પૂર્ણ થઈ જાય. અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા પણ વધુ છે, કદ પણ નાનું છે, એટલે સરળતાથી 2 ઇલેક્ટ્રોન મેળવે. અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે મને O-2, અને તમે જાણો છો O-2 એટલે આપણે એને ઓક્સાઇડ કહીએ છીએ. O-1 હોય ઓક્સિજન નું ઓક્સિડેશન આંક તો પેરોક્સાઇડ, -1/2 હોય તો સુપર ઓક્સાઇડ કહીએ છીએ, આપણે તમે જાણો છો. તો અહીંયા આપણે કેટલાક ઓક્સાઇડ ની વાત કરવાની છે અને ઓક્સાઇડ ના વિવિધ પ્રકારો વિશે શીખવાની છે. ત્યાં આપણે અગાઉ હમણાં ઓક્સિજન માં એક વાત કરી કે ઓક્સિજન આવર્ત કોષ્ટક ના મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરે છે. ઓક્સિજન આવર્ત કોષ્ટક ના મોટા ભાગના તત્વો સાથે કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા જેટલી વધારે છે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આમ સ્વભાવે અધાતુ થયો. અમેધામુ અધાતુ મેળવે ધામુ ધાતુ મુ મુક્ત કરે. તો ઓક્સિજન સ્વભાવે અધાતુ છે પણ એ અધાતુ સાથે જોડાય ત્યારે પણ એ ઇલેક્ટ્રોન મેળવી જ લે છે. એકમાત્ર ફ્લોરિન છે કે જે ઓક્સિજન સાથે જોડાય ત્યારે ફ્લોરિન ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસેથી મેળવી લે. દાખલા તરીકે O2F2 તેમાં ફ્લોરિન નો ઓક્સિડેશન આંક -1 થાય, ઓક્સિજન નો +1, એવા 2 ફ્લોરિન અને 2 ઓક્સિજન, બરોબર? તો બંને અધાતુ છે. જો જેની વિદ્યુત ઋણતા વધારે છે ઇલેક્ટ્રોન આકર્ષવાના છે અને નેગેટિવ ચાર્જ બનાવે, જેની વિદ્યુત ઋણતા ઓછી છે એ પોઝિટિવ ચાર્જ બનાવે. પણ ઓક્સિજન વિશે આપણે એ વાત કરી કે ઉમદા ધાતુઓ જેવા કે ગોલ્ડ પ્લેટિનમ આની સાથે ઓક્સિજન જોડાતો નથી, ચોકડી અને એક નિષ્ક્રિય વાયુ સાથે નથી જોડાતો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડો, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ સાથે પણ જોડાય છે પણ એની સપાટી પર નિષ્ક્રિય સ્તર બનાવે Al2O3 અને Cr2O3 નું, આ પણ આપણે શીખી ગયા. તો એ સિવાયના મોટા ભાગના ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ સાથે ઓક્સિજન જોડાય છે. ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે ઓક્સિજન નું અન્ય તત્વો સાથેનું દ્વિઅંગી સંયોજન બનાવે છે. દ્વિઅંગી સંયોજન શા માટે કીધું? કેમ કે એક અંગ ઓક્સિજન પોતે અને બીજું જે કોઈ પણ તત્વ હોય એ તે. તો ઓક્સિજન અન્ય તત્વો સાથે દ્વિઅંગી ઓક્સાઇડ આપે છે, જેમાં ઘણા એવા કિસ્સા છે કે એક તત્વ 2 કે તેથી વધારે ઓક્સાઇડ બનાવે છે, જેમાં ઘણા તત્વો એવા છે, એના પણ આપણે યાદ કરીએ, ઘણા તત્વો 2 કે તેથી વધુ ઓક્સાઇડ ધરાવે છે, 2 કે તેથી વધુ ઓક્સાઇડ બનાવે. તો તમને એવું કઈ યાદ આવે છે કે જેમાં અમુક તત્વો હોય એ એકથી વધુ ઓક્સાઇડ બનાવે? તો એનું એક્ઝામ્પલ એક યાદ, કાર્બન મને યાદ આવે છે દાખલા તરીકે. તો એ 2 પ્રકારના ઓક્સાઇડ બનાવે, ઘણા બધા ઓપ્શન્સ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, તો જોયું. પછી Fe, તો Fe માં તો FeO, Fe2O3, Fe3O4, હે, ઘણા બધા ઓક્સાઇડ. પછી મેંગેનીઝ છે તો MnO, MnO2, Mn2O3. તો બધા દ્વિઅંગી છે પણ એકથી વધુ પ્રકારના ઓક્સાઇડ. હવે આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, માનો કે આપણે Pb નું જોઈ ગયા, તમને PbO, પછી એક PbO2, પછી Pb3O4. તો એક જ પ્રકારનું તત્વ એકથી વધુ પ્રકારના ઓક્સાઇડ, એ તો એના લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. કેટલા? સો મેની એક્ઝામ્પલ છે, એટલે બધા કંઈ એવા જોવા બેસવા ન હોય. પણ એક વાક્ય જે આપ્યું છે ને એની આપણે ઉલ્લેખ કર્યો કે ઘણા તત્વો એકથી વધુ પ્રકારના ઓક્સાઇડ ધરાવે છે. અને આ બધે ઓક્સાઇડના સ્વભાવ એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે, તટસ્થ હોય, ઉભય ગુણધર્મી હોય, એના આધારે પણ એના પ્રકાર પાડવામાં આવ્યા છે. ઘણા ઓક્સાઇડ છે આમ કે સાદા ઓક્સાઇડ છે, આપણે દ્વિઅંગી ઓક્સાઇડ તો કીધા પણ ઘણા સાદા ઓક્સાઇડ,
આપણે લખ્યા ને એમાં જ કેટલાક સાદા ઓક્સાઇડ જો પાંચમાં છે ને જો Fe3O4 છે મિશ્રિત ઓક્સાઇડ છે પછી Mn2O3 મિક્સ મિશ્રિત ઓક્સાઇડ છે Pb3O4 મિશ્રિત છે એ સિવાયના બધા સાદા ઓક્સાઇડ છે ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ જ લખું તો MgO સાદો ઓક્સાઇડ CaO સાદો ઓક્સાઇડ એલ્યુમિનિયમ નો જે Al2O3 છે સાદો ઓક્સાઇડ અને એ સિવાયના જે સર્કલ કર્યા એ સિવાયના બધા સાદા ઓક્સાઇડ છે પછી મિશ્રિત ઓક્સાઇડ એવું લખ્યું છે મિશ્રિત ઓક્સાઇડ ને આપણે બે એક્ઝામ્પલ તો જાણીએ છીએ એક છે Fe3O4 આમાંનું નામ ફેરસો ફેરિક ઓક્સાઇડ થાય છે ફેરસો ફેરિક ઓક્સાઇડ કારણ કે એ બે ઓક્સાઇડ નું ખરેખર મિશ્રણ છે ક્યાં બે ઓક્સાઇડ નું એક FeO અને એક Fe2O3 આ બે નું મિશ્રણ છે જો Fe ગણો Fe2 ને 3 બરોબર ઓક્સિજન 4 આ 3 ને 4 તો અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +2 થાય છે અહીંયા ને અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +3 થાય છે ગણતા આવડતું છે તો +2 એટલે ફેરસ અને +3 એટલે ફેરિક તો આનું નામ થાય ફેરસ ઓક્સાઇડ આનું નામ થાય ફેરિક ઓક્સાઇડ તો ફેરસ અને ફેરિક બંને ભેગા છે એટલે ફેરસ ઉપરથી ફેરસો ફેરિક ઉપરથી ફેરિક બંને ભેગા છે એટલે ફેરસો ફેરિક ઓક્સાઇડ બીજું એક્ઝામ્પલ આપણે આપવું હોય તો Pb3O4 જે આપણે ગઈકાલે જોઈ ગયા જેનું નામ પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ છે પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ અને એ બે એ એ ક્યાંનું મિશ્રણ છે એ છે PbO2 અને બે PbO બરોબર તો અહીંયા PbO2 માં લેડ નો ઓક્સિડેશન આંક +2 થાય છે અને Pb માં અહીંયા 4 થાય બે ઓક્સિજન છે ને -4 થાય બંને નો થાય +2 ઘણો Pb આ બે ને 3 Pb3 ઓક્સિજન 2 ને 2 4 તો આ બંને ને મિશ્રિત ઓક્સાઇડ કહેવામાં આવે છે એ સિવાય આપણે વર્ગીકરણ કરવું હોય તો સર્વપ્રથમ મુખ્ય વર્ગીકરણ આપણે એનું કરીએ હવે તો મુખ્યત્વે ચાર પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે મુખ્ય વર્ગીકરણ સૌથી પહેલું આપણે કહેશું એસિડિક ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય તો એને આપણે એવી ટાંક મારી શકીએ આમાં કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે મોટા ભાગે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે ધાબે યાદ રાખવાનું ખબર છે તમને ધાતુના ઓક્સાઇડ બેઝિક ધાતુ પોતે બેઝિક તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય એસિડિક જ હોય આપણે તમે એની વ્યાખ્યા લખવી હોય તો એમ લખી શકો કે જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કીધા દાખલા તરીકે ટેક્સ્ટ બુક ના એક્ઝામ્પલ માં જાય તો SO2 ફોર એક્ઝામ્પલ SO2 જેને આપણે સલ્ફર ડાયોક્સાઇડ કહેશું તો આ સલ્ફર નો ઓક્સાઇડ એની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે બહુ સિમ્પલ H2 પછી S અને O 1 ને 2 3 તો આ H2SO4 નથી સલ્ફ્યુરિક એસિડ નથી આને કહેશું સલ્ફ્યુરસ એસિડ તો એસિડ બનાવ્યો ને H+ આપે સલ્ફ્યુરસ એસિડ બરોબર પછી બીજું આપ્યું છે Cl2O7 H2O તો એ બનાવે છે HClO4 ઓક્સિજન ક્લોરીન ની સંખ્યા 2 હાઇડ્રોજન ની સંખ્યા 2 2 ઓક્સિજન ની સંખ્યા 7 ને 5 4 2 8 બરોબર બેલેન્સ છે અને પર ક્લોરિક એસિડ કહેવામાં આવે સૌથી પ્રબળ એસિડ પર ક્લોરિક એસિડ પર શબ્દ એટલે લાગ્યો કેમ કે ક્લોરીન નો ઓક્સિડેશન આંક 7 મેક્સિમમ +7 હાઈપર શબ્દ આવે ને બાયોલોજીમાં હાઈપર એટલે ઊંચામાં ઊંચું હાઈપો એટલે નીચામાં નીચું તો Cl2O7 બીજું આપ્યું છે CO2 તો આ ક્યાં પ્રકારનો ઓક્સાઇડ છે તો કે ભાઈ પાણી સાથે પ્રક્રિયા કરાવો શું બને H2C અને O3 H2C
CO3 ટેક્સ્ટબુક માં બનાવટ નો આપી હોય પણ આપણે સમજવું પડે કાર્બોનિક એસિડ કે શું મિત્રો કાર્બોનિક એસિડ અને ફિનોલ જે બને ને OH આ આનું નામ એ કઈ કેવું છે અને કાર્બોલિક એસિડ કહેવામાં આવે છે કાર્બોલિક એસિડ તો કાર્બોનિક એસિડ અને કાર્બોલિક એસિડ વચ્ચેનો ભેદ તમને ખ્યાલ હોવો જરૂરી છે ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ આપ્યું છે N2O5 આ તો આપણે જોઈ ગયા હતા N2O5 વાળું આમાંથી બનશે HNO3 હાઇડ્રોજન ની સંખ્યા 2 નાઇટ્રોજન ની સંખ્યા 2 બરાબર ઓક્સિજન 3 2 6 5 ને 1 6 થઈ ગયું HNO3 નાઇટ્રિક એસિડ HNO3 એટલે શું કહેવાય નાઇટ્રિક એસિડ તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ બધા ઓક્સાઇડ કે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે શું બનાવે છે એસિડ બનાવે છે આથી એને એસિડિક ઓક્સાઇડ કીધા આપણે ત્યાર પછી બેઝિક ઓક્સાઇડ હા એક વિધાન એમાં એવું લખ્યું છે કે સામાન્ય નિયમ મુજબ અધાતુના ઓક્સાઇડ જ એસિડિક છે નીચેના ફકરામાં જોવો તો ખ્યાલ આવશે પરંતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી ધાતુના ઓક્સાઇડ પણ એસિડિક હોય છે તો આ નોંધ થાય અધાતુના ઓક્સાઇડ સિવાય ઘણી વખત કેટલીક ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ધાતુના ઓક્સાઇડ પણ એસિડિક હોય છે આ વસ્તુ યાદ રાખજો ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય ક્યાં ક્યાં બે ત્રણ આપ્યા છે એક આપ્યું છે Mn2O7 દાખલા તરીકે Mn2O7 ઓક્સિડેશન આ ગણતા આવડશે ડાયરેક્ટ ઓક્સિજન નો કેટલો થાય માઇનસ ટુ તો સાતે નો થઈને થાય માઇનસ ચૌદ અને આ બે નો થઈને થાય પ્લસ ચૌદ એટલે એક મેગેનિઝ નો ઓક્સિડેશન આંક કેટલો થાય સેવન પ્લસ સેવન તો આ ઊંચી ઓક્સિડેશન અવસ્થા થઈ ને તો એ ઓક્સાઇડ પણ એસિડિક થાય છે બીજું આપ્યું છે CrO3 અને V2O5 CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ તો ત્રણેય ઓક્સિજન નો ઓક્સિડેશન આંક ભેગો ગણો તો માઇનસ સિક્સ તો ક્રોમિયમ નો પ્લસ સિક્સ તો આ પણ ઊંચી ઓક્સિડેશન અવસ્થા થાય અને છેલ્લે એક આપ્યું છે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ તો આનો થાય માઇનસ દસ વેનેડિયમ નો થાય પ્લસ પાંચ કેમ કે બે વેનેડિયમ નો પ્લસ ટેન તો એક નો થાય પ્લસ ફાઈવ તો આ ઊંચી ઓક્સિડેશન ધરાવતા ઓક્સાઇડ પણ કેમ કે આ ઓક્સિડેશન ઊંચો છે એટલે આપણે કહીએ ને લુઈસ નો નિયમ એસવી બે દા એસિડ કે જે સ્વીકારે બેઝ કે જે દાન કરે તો પ્લસ સેવન ઓક્સિડેશન તો સાત ઇલેક્ટ્રોન સ્વીકારી શકે તો સાત સાત ઇલેક્ટ્રોન સ્વીકારે તો એસિડિક ગુણધર્મ થયો કે ન થયો આ કારણોસર આ કેવા કીધા ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ કીધા તો એક અપવાદરૂપ બાબત છે ધ્યાન રાખજો નંબર બે બેઝિક ઓક્સાઇડ ના તો મેં તમને સિમ્પલ વસ્તુ સરસ મજાનું એક સૂત્ર ધાબે યાદ રાખી દીધું છે ધાબે ધાતુના ઓક્સાઇડ બેઝિક આપણે કેમ લખ્યું છે મોટા ભાગે અધાતુના ઓક્સાઇડ એવી રીતે આપણે આ લખીએ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે ઊંચી ઓક્સિડેશન આંક ધરાવતી ધાતુના ઓક્સાઇડ પાછા એસિડિક ધાતુના ઓક્સાઇડ બેઝિક બરોબર તો શું લેખા થાય તો કે જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવે બેઝ બનાવે તેવા ઓક્સાઇડને કેવા કહેશું બેઝિક ઓક્સાઇડ અને એના તો ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે Na2O CaO BaO એ આપણે એક્ઝામ્પલ તરફ જઈએ ફોર એક્ઝામ્પલ સોડિયમ ધાતુનો ઓક્સાઇડ સોડિયમ ઓક્સાઇડ આની આપણે પાણી સાથે પ્રક્રિયા કરો H2O સાથે તો બહુ સિમ્પલ સોડિયમ અને ઓક્સિજનને છૂટા પાડો ચાલો બે Na+
અને ઓક્સિજન માઇનસ ટુ પાણીમાંથી એચ પ્લસ ઓએચ માઇનસ આ એચ પ્લસ આ ઓ માઇનસ ટુ સાથે જોડાય એટલે ઓ અને એચ પ્લસ વન અને માઇનસ ટુ સરવાળો બાદબાકી આવડતો હોય છે ને માઇનસ વન ચાર્જ ઓએચ એને એટલે એને ઓએચ બીજો એ ઓએચ બીજો એને એટલે બીજો એને ઓએચ આ શું બન્યું બેઝ બન્યો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ રીતે લખી લેજો બોર્ડમાં જગ્યા ઓછી છે એટલે હું તો પૂછતો જઈશ પછી બીજો એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુક નું જ લઈએ આપણે કેલ્શિયમ ઓક્સાઇડ આપ્યું છે તો બધામાં પ્રક્રિયા સરખી જ હોય મિત્રો તો કેલ્શિયમમાંથી આયન બને CA+2 એ પણ તમે જાણતા હશો થનાઇન સમૂહ બીજો એટલે પ્લસ ટુ ચાર્જ H2O માંથી બને H+ IH અને O OH બે OH- અને કેલ્શિયમ CA OH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરોબર સેમ ટુ સેમ MgO હોય કેમ ટુ કેમ સેમ ટુ સેમ MgO હોય તો MgOH ટ્વાઇસ BaO હોય તો BaOH ટ્વાઇસ BaO આપ્યું છે ને BaO MgO પછી ZnO વગેરે વગેરે ઘણા બધા ઓક્સાઇડ છે જે આ રીતે પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બનાવે છે એટલે આ બધા ધાતુના ઓક્સાઇડ છે ઘણા ઓક્સાઇડ પાસે આ બંને ગુણધર્મો હોય છે એસિડ પણ બનાવે બેઝ પણ બનાવે બરોબર અને કેટલાક ઓક્સાઇડ છે એ કાંઈ ન કરે ન એસિડ બનાવે ન બેઝ બનાવે તો આપણે તટસ્થ ઓક્સાઇડ કહેશું તો ત્રીજા નંબરે આપણે તટસ્થ ઓક્સાઇડની વાત કરીએ કેટલાક ઓક્સાઇડ એવા હોય કે જે પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ પણ નથી બનાવતા અને બેઝિક પણ નથી બનાવતા એટલે કે કેટલા ઓક્સાઇડ આ બહુ યાદ રાખવા પડશે ભાઈ ખાસ ખાસમ ખાસ અને ખાસ તો જેડબલી અને નીટની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ તો ખાસ કેટલા ઓક્સાઇડ એસિડિક કે બેઝિક કશું નથી હોતા એટલે કે પાણી સાથેની પ્રક્રિયાથી ન તો એસિડિક બનાવે ન તો બેઝ બનાવે એસિડિક કે બેઝિક ન હોય તેને એસિડિક કે બેઝિક બંને ગુણધર્મ હોય તો એને ઉભય ગુણધર્મી કહેવાય બંનેમાંથી એક પણ ગુણધર્મ ન હોય તો તટસ્થ ઓક્સાઇડ કહેવાય અને આ તટસ્થ ઓક્સાઇડ ખાસ યાદ રાખજો જો ફોર એક્ઝામ્પલ કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન મોનોક્સાઇડ N2O તમને ખ્યાલ હોય તો લાફિંગ ગેસ આપણે કહેતા હતા N2O તો આ બધે તટસ્થ ઓક્સાઇડ છે અને હવે આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડની વાત કરીએ કે જે એકથી વધુ વર્તણૂક ધરાવે છે ત્યાર પછી આપણે ત્રીજા ક્રમે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ ની વાત કરીએ ચોથા ક્રમે ઉભય ગુણધર્મી એટલે શું કીધું મિત્રો આપણે કે જે એસિડિક બેઝિક બંને પ્રકૃતિ ધરાવે એટલે કે જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરાવડો ત્યારે પોતે એસિડ તરીકે વર્તે અને જ્યારે તમે એની એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે તે બેઝ સાથે તરીકે વર્તે એટલે કેટલાક ઓક્સાઇડ એવા હોય છે કેટલાક ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે એટલે કે બંને ગુણધર્મો સાથે નોર્મલી માનો કે એસિડિક ઓક્સાઇડ હોય તો બેઝ સાથે તટસ્થીકરણ પામે અહીંયા તો એસિડ બેઝ બંને ની લાક્ષણિકતા દર્શાવે છે તો આવા ઓક્સાઇડને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવામાં આવે છે દાખલા તરીકે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ ક્રોમિયમનો ટ્રાયોક્સાઇડ Cr2O3 તો આપણે અહીંયા એલ્યુમિનિયમના ઓક્સાઇડની વાત કરીએ એને આપણે HCl એસિડ સાથે જ્યારે પોતે બેઝ તરીકે વર્તે છે અને પછી પ્રક્રિયા કરાવેલી આપણે NaOH બેઝ સાથે તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા કરાવેલી એસિડ સાથેની પ્રક્રિયા ખાસ સમજો આમ કહી શકાય કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બીજી ત્રીજી વાર પણ તમારે આવશે તો આપણે આને સમીકરણને ક્રેક કઈ રીતે કરશું કઈ રીતે સોલ્વ કરવું HCl એટલે આમ તો જલીય દ્રાવણ જ હોય બરોબર HCl વાયુ તો હોય નહીં એક્વિયસ જ હોય એટલે આપણે અગાઉ ત્યાં H2O લખી જ લઈએ નિપજ કઈ રીતે બનાવશું એ ખાસ સમજવાની છે તો બે એલ્યુમિનિયમ છે કે જેનો ઓક્સિડેશન આંક તમને ખબર છે પ્લસ થ્રી
અને ત્રણ ઓક્સિજન છે જેનો ઓક્સિડેશન પણ તમને ખબર છે -2 HCl માંથી બને H+ અને Cl-, પાણી માંથી પણ બને H+ અને OH-, પણ હાલ પાણીના H અને OH ની અહીંયા જરૂર નથી પડવાની. હવે તમે એલ્યુમિનિયમ વિશે આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 છે અને એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયન એલ્યુમિનિયમ એટલે કેટલામો સમૂહ છે બેંગન આલુગાજર, હે કેટલામો સમૂહ બેંગન આલુગાજર 13મો સમૂહ એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 3s2 3p1 અને 3d કક્ષક ખાલી 13મો સમૂહ પરમાણુ ક્રમાંક 10 ને 2 12 ને 13 બરોબર. આ તો એલ્યુમિનિયમ પણ આ એલ્યુમિનિયમ પ્લસ 3 એટલે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એક અહીંથી જાય અને બે અહીંથી જાય એટલે એ પણ થઈ ગયું 3s0 અને 3p0 બધી કક્ષકો ખાલી છે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછીની વાત છે. તો 3s કક્ષક જે ઓલરેડી ખાલી પડી છે 3p કક્ષક પણ ખાલી થઈ ગઈ અને d કક્ષક તો માનો કે પહેલેથી ખાલી જ હતી 2 3 4 5 d કક્ષકો. હવે શું થાય કે એક s 3p અને 2 d એમ કુલ મેક્સિમમ 6 કક્ષકો ખાલી કક્ષકોનું સંમિશ્રણ થાય. આપણે સંકીર્ણ સંયોજનો ચેપ્ટર્સ આવશે ને એમાં શીખશું. આ ખાલી 1 2 3 4 5 ને 6 કક્ષકો એમાં એક s કક્ષક છે 3 p કક્ષક છે અને 1 d કક્ષક 2 d કક્ષક એટલે આ સંકરણને આપણે sp 3 d 2 સંકરણ કહેશું જેમાં આ H2O જે છે ને H2O એના ઓક્સિજન પાસે જે લોન પેર ઇલેક્ટ્રોન હોય ને એ ડોનેટ કરે આ રીતે કોણ ઓક્સિજન H2O નો અને સવર્ગ સહસંયોજક બંધ બને. કેવો સવર્ગ સહસંયોજક બંધ? તો અહીંયા દાન કરનાર ઓક્સિજન છે તો આને લિગેન્ડ કહેશું અને આ સ્વીકારે છે ધાતુ. તો 6 ખાલી કક્ષક OH2 લખું તો પણ ચાલે 6 ખાલી કક્ષકોએ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યા એટલે 6 સવર્ગ સહસંયોજક બંધ બન્યા અને એ રીતે એલ્યુમિનિયમ પ્લસ 3 સાથે પાણીના 6 અણુ જોડાણા AlH2O6. પરંતુ પાણી તો તટસ્થ છે એટલે એલ્યુમિનિયમનો પ્લસ 3 ચાર્જને કશો ફેર પડશે નહીં એટલે આવો એકનો મોટા કદનો આયન બને. તમારે 6 પાણીના અણુ ક્રિએટ તો કરવા પડશે. તો અહીંયા જો 3 ઓક્સિજન તો છે મિત્રો, હવે ખાસ યાદ રાખજો તો એક ઓક્સિજન સાથે 2 H+ જોડાય ને તો H2O બને. તો 3 ઓક્સિજન સાથે 6 H+ ની જરૂર પડે. સમજી શકાય? તો 3 H2O બન્યા 2 H+ O H2O ફરી પાછા 2 H+ O ફરી પાછું H2O 3 ઓક્સિજન છે ફરી પાછા 2 H+ અને O એટલે H2O 3 તો છે બરોબર. અને એલ્યુમિનિયમ મારી પાસે છે 2 એટલે મારે અહીંયા આગળથી 2 કરી દઉં તો કુલ 6 × 2 = 12 H2O ની જરૂર છે જેમાંથી 3 બન્યા. હજી કેટલા ઘટે? 9 ઘટે ને તો 9 પાણીના અણુ વપરાશે એટલે 6 HCl 6 H+ Cl- 2 Al 1 એલ્યુમિનિયમ આવું બનાવે AlH2O6 તો 2 છે એટલે 2 બનાવ્યા એટલે ટોટલ 6 × 2 = 12 અને 2 એલ્યુમિનિયમ ચાલો એટલું તો સેટ થઈ ગયું. 2 એલ્યુમિનિયમ 9 H2O અને અહીંથી ટોટલ 3 H2O બન્યા 9 ને 3 12 આ 6 Cl- છે એમને પડ્યા છે 6 Cl-. હવે મિત્રો આ જે છે ને ખરેખર આ રીતનું સંકીર્ણ બનાવે પ્લસ 3 ચાર છે ને પ્લસ 3 તો આવું સંકીર્ણ બને AlH2O6 પ્લસ 3 છે એટલે એને 3 Cl- જોડાય એટલે તટસ્થ થઈ જાય પ્લસ 3 અને 3 Cl નો માઇનસ 3. આનું આપણે IUPAC નામ આપવું હોય ને તો H2O નું નામ આમ છે ને લિગેન્ડ તરીકે વર્તે ને એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે ને ત્યારે એને એક્વા કહેવામાં આવે છે. 6 હશે એટલે એને કહેશું આપણે હેક્ઝા એક્વા અને એલ્યુમિનિયમ તમે સ્ટોક નોટેશન પ્રમાણે નામકરણ શીખાતા હોય જેમાં એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન આમ પ્લસ 3 એમ નેમ જળવાયેલો છે 3 અને પછી વાહક ક્લોરાઇડ એની સંખ્યા નથી લખાતી હે ને MgCl તો મેગ્નેશિયમ ડાયક્લોરાઇડ નહીં મેગ્નેશિયમ ક્લોરાઇડ જ કહીએ છીએ જેમ AlCl એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ જ કહીએ છીએ એમ પાછળ જે આની સંખ્યા ન લખાય પણ લિગેન્ડ હોય ને એની સંખ્યા દર્શાવી પડે 6 છે H2 એટલે હેક્ઝા દર્શાવી પડે. તો અહીંયા HCl સાથે વળતું અને એલ્યુમિનિયમ HCl સાથે એસિડ સાથે પ્રક્રિયા કરી જાય પોતે બેઝ તરીકે વળતો છે કેમ કે હાલમાં આ એસિડ છે અને આનું વર્તણૂક છે બેઝ જેવું છે તો એની આપણે બેઝ સાથે પ્રક્રિયા કરાવી. નંબર 2 કોની? એલ્યુમિનિયમના જે ઓક્સાઇડ છે એની બેઝ સાથેની પ્રક્રિયા. તો બેઝ તરીકે એને ઓચ લીધેલો છે ટેક્સ્ટ બુકમાં અને આપણે એ જોશું
Al2 આ મોસ્ટ એમ્પી વાત છે મેં તમને પહેલા જ કીધું એને હોય તો પોતે ઘન સ્વરૂપે છે એટલે એનું જલીય દ્રાવણ બનાવ્યું છે એટલે પાણી તો હોવાનું જ બરોબર ચાલો આ પણ શીખવા જેવું છે બહુ સુપર કન્સેપ્ટ બહુ ઈઝીલી યાદ રાખી રહી જાય એવી વસ્તુ છે થોડું ધ્યાન રાખો તો મજા આવી જાય હમણાં બરોબર તો બે એલ્યુમિનિયમ છે એનો વીજભાર પ્લસ 3 ઓક્સિજન 3 છે એનો વીજભાર માઇનસ 2 એને ઓએચ માંથી બને એને પ્લસ ઓએચ માઇનસ H2O માંથી બને H પ્લસ અને OH માઇનસ કારણ કે એસિડ અહીંયા H2O જોડાણા એટલે બે જાય કે H2O તો નહીં જોડે શું થાય કે Al પ્લસ 3 છે ઈ આનું આજ બરોબર આની આ વસ્તુ અમે આ જ રીતે ત્રણ ઇલેક્ટ્રોન ગયા ખાલી કક્ષકો થઈ પડી પણ હવે H2O ની પણ OH માઇનસ જોડાય છે OH માઇનસ કોણ જોડાય છે OH માઇનસ 6 OH માઇનસ જોડાણ એલ્યુમિનિયમ સાથે આ H2O જોડાતા ને ની બદલે 6 OH માઇનસ જોડાણ હવે જો જો મિત્રો Al OH 6 અહીંયા હું પાણી ના અણુ જોડાતા હતા અહીંયા OH જોડાણ તો OH નો તો વીજભાર છે ને પાણી તો તટસ્થ હતું 0 અને એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન નામ 3 3 0 + 3 તો અહીં તો 6 OH જોડાણ છે 6 નો થઈને માઇનસ 6 અને એલ્યુમિનિયમ નો + 3 તો ટોટલ વીજભાર કેટલો થાય સરવાળા બાદ બાકી આવડે માઇનસ 3 ચાર્જ અહીંયા પ્લસ 3 નો પ્લસ 3 જ રહે બરોબર એક્યુઅસ હવે મારી પાસે તો એલ્યુમિનિયમ 2 છે એટલે અહીંયા 2 2 કર્યા તો OH કેટલા થયા 6 2 ને 12 OH ની જરૂર છે હવે આપણે ક્રિએટ કરવા પડશે 6 2 ને 12 તો 3 ઓક્સિજન છે ને તો અહીંથી હું 3 H + 5 થી જો અહીંયા H આવા દઉં આવો OH H2O નથી બનાવવાના બરોબર બીજો એચ આવા દઉં બીજો ઓ માઇનસ બીજો ઓ એચ ત્રીજો એચ આવા દઉં ત્રીજો ઓ 3 ઓ એચ માઇનસ છે 12 માંથી 3 થઈ ગયા ચાલો રેડી પછી 3 એચ 2 ઓ છે એટલે 3 ઓ એચ માઇનસ એટલે આ 3 એચ 2 ઓ લીધા 3 એચ પ્લસ ક્યારે ઉત્પન્ન થાય 3 ની ઉગમ જરૂર પડી કેમ કે 3 ઓ છે 3 એચ 3 ઓ 3 ઓ એચ 3 એચ 2 ઓ લીધો 3 એચ પ્લસ 3 ઓ એચ માઇનસ આ 3 ને 3 6 તો થઈ ગયા બરોબર આપણે 12 ની જરૂર છે બાકીના 6 તો અહીંથી મળી જાય 6 એને ઓ એચ 6 એને પ્લસ 6 ઓ એચ માઇનસ આ 3 6 3 9 ને 3 12 રેડી હવે 6 એને પ્લસ પડ્યા 6 એને પ્લસ તો આને તમારે ખરેખર રીતે જોડવું હોય તો આ રીતે જોડી શકાય પ્લસ માઇનસ 3 ચાર્જ છે ને એટલે સોડિયમ લઈ લેવાના 3 એટલે ત્રણેય સોડિયમનો પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 3 અને આનો માઇનસ 3 Al OH 6 minus 3 તટસ્થ થઈ ગયું આવા બે એટલે સોડિયમ એ 6 6 અને આ બે વપરાઈ ગયું આનું તમે IUPAC નામ આપવાની ઈચ્છા થાય તો આનું નામ છે સોડિયમ મેં કીધું ને કૌંસની બહાર છે એનું નામ નહીં લખવાનું સંખ્યા નહીં લખવાની સંક્રાંતિ જ્યારે સંયોજનો સવર્ગ સંયોજનો 9માં ચેપ્ટરમાં શીખશું ત્યારે આવશે ત્યારબાદ 6 OH છે એટલે હેક્ઝા OH એટલે હાઇડ્રોક્સાઇડ કહે છે પણ અહીંયા લિગેન્ડ તરીકે વર્તો એટલે એને હાઇડ્રોક્સો અને જ્યારે ઋણાયન તરીકે વર્તે ત્યારે એલ્યુમિનિયમ ના બદલે એલ્યુમિનેટ કેમ કે અહીંયા સંકીર્ણ ધનાયન તરીકે હતું અહીંયા આ ઋણાયન તરીકે છે એટલે એટ લાગે નામની પાછળ એલ્યુમિનેટ અને ઓક્સિડેશન આંક તો એનો પ્લસ 3 છે બરોબર અને એની પાછળ તો કાઈ છે નહીં તો આ ખાલી જાણકારી માટે મેં તમને નામ કીધા તો આ રીતે પ્રક્રિયા થાય ખાસ સમજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે વાર ચાર વાર સાત વાર દસ વાર જેટલી વાર જોવું એટલા જોજો પણ આ બે પ્રક્રિયાઓને ખાસ પાકી કરજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક કોયડાઓ અને લખાણ સંબંધિત પ્રશ્નો બાકી છે ત્યાં જાય તો તમારે ખોલવાનો છે પેજ નંબર 185 ટેક્સ્ટ બુક ન હોય તો વિડિયો પોઝ કરીને ટેક્સ્ટ બુક લઈ આવો બુક ને પેન હાથમાં રાખજો દરેકે દરેક વસ્તુ લખતી જવાની છે ફરીવાર આઈ રિપીટ દરેકે દરેક વસ્તુ આપણા વિડિયો લેક્ચરની લખતી જવાની છે કેમ કે 30 કે 35 મિનિટનો વિડિયો લેક્ચર હોય છે જે ક્લાસરૂમ ની એક કે સવા કલાક થાય કેમ કે જ્યાં તમારે ઉભરે ઉપર તમે લખતા હોય ત્યાં એ ટાઈમ બગડતો હોય ને અહીંયા તમારે તો વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે એટલે અમે 30 35 40 મિનિટ નો વિડીયો મોકલીએ છીએ ક્લાસરૂમ માં ભણાવીએ તો સવા કલાક જેવું થાય તો દરેક વસ્તુ લખતી જવાની છે એક પણ વસ્તુ મિસ કરવાની નથી તો પેજ નંબર 185 ઉપર કોયડો આપ્યો છે 7.9 તેમાં એવું લખ્યું છે ધ્યાન દો કે તમે H3PO2 H3PO2 તે હામ બુકમાં હાઇપોફોસ્ફોનિક એસિડ છે જ ની સંરચનાને આધારે તેની રિડક્શન કરતા વર્તણૂક કેવી રીતે સ્પષ્ટ કરી શકો તો ત્યાં આપણે વાત કરી હતી કે ફોસ્ફરસ સાથે જ્યારે બે હાઇડ્રોજન જોડાયેલા હોય ત્યારે કોયડો 7.9
એનું આ રીતે સ્ટ્રક્ચર હતું. ફોસ્ફરસ સાથેના જે હાઇડ્રોજન છે એ ત્યાં આપણે શીખ્યા હતા કે ફોસ્ફરસ ના હાઇડ્રોજન રિડક્શન કરતા પ્રોપર્ટી ધરાવે છે. અને રિડક્શન કરતા પ્રોપર્ટી સાબિત કરવા માટે આપણે ત્યાં સમીકરણ પણ લખ્યું હતું AgNO3 સાથેનું. તો એ સમીકરણ તમારે બતાવી દેવાનું. સિલ્વરનો ઓક્સિડેશન આંક +1 માંથી 0 થાય એટલે એનું ઓક્સિડેશન આંકમાં ઘટાડો રિડક્શન છું તેની માટે H3PO2 જવાબદાર છે. બરોબર, એ જે સવા છે ને એની ઉપર જ સમીકરણ છે. તે સમીકરણ લખીને જવાબ લખો. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નોમાં 7.11 તેમાં શું આપ્યું છે કે H3PO4 ની બેઝિકતા કેટલી. H3PO4 જેને આપણે ફોસ્ફોરિક એસિડ કહેશું, એસિડ ની બેઝિકતા એટલે કે કોઈ એસિડ કેટલા બેઝ ના અણુને તટસ્થીકરણ કરી શકે. તો એનું આપણે સ્ટ્રક્ચર લખીએ H3PO4 નું. સ્ટ્રક્ચર જ મહત્વનું છે. H3P અને ઓક્સિજન 4, H3PO4. તો OH સાથે જોડાયેલા H પ્લસ સ્વરૂપે છૂટા પડે. તો કેટલા H પ્લસ છૂટા પડે છે? 3 H પ્લસ છૂટા પડે છે. ઇટ મીન્સ કે તેની બેઝિકતા એટલે 3 બેઝના અણુને તટસ્થ કરે. બેઝિકતા 3, જે આપણે લીધું હતું N=3. અને પછી એના આધારે નોર્માલિટી અને મોલારિટીના દાખલાની વાત કરી હતી. માનો કે તમને કીધું હોય કે 0.5 મોલર H3PO4 ની નોર્માલિટી કેટલી, તો સૂત્ર મેં કીધું હતું નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી, n ક્રોસ મોલારિટી, n બરાબર 3 અને મોલારિટી 0.5 એટલે કે 1.5 મોલર. નોર્મલી નોર્માલિટી એ મોલારિટી કરતા સાંદ્રતાનો મોટો એકમ છે. કેમ કે જો H3O4 ની મોલારિટી 0.5 છે પણ નોર્માલિટી 1.5 થી મોટો એકમ છે ને. પછી જ્યારે H3PO3 ને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આવું 7.12 નંબરના લખાણ સંબંધિત પ્રશ્નમાં કીધું છે. પેજ નંબર આપ્યું છે 185 અને પેજ નંબર 184 ઉપર જ આપ્યું છે. જો H3PO3 ને ગરમ કરવાની વાત છે તો એના બાજુના પેજ ઉપર નીચલું સમીકરણ ફોસ્ફરસ એસિડ એને કહીશું આપણે. આને શું કહીએ છીએ? ફોસ્ફરસ એસિડ. તો એને ગરમ કરવામાં આવે ત્યારે વિષમીકરણ થાય છે. શું થાય છે? વિષમીકરણ. વિષમીકરણ એટલે શું? તો કઈ ના ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને ઘટાડો થાય. બાજુના પેજ ઉપર સમીકરણ જો, એનું રૂપાંતર ફોસ્ફોરિક એસિડમાં થાય છે અને PH3માં થાય છે. આ જ સવાલ નીટ અને JEE માં પૂછાયેલા છે. ઇન શોર્ટ તમે અત્યારે શીખી રહ્યા છો નીટ અને JEE ના સવાલો એમ ગણો તો હાલે. કેમ કે આ વસ્તુ નીટ જેમ JEE માં પૂછાયેલી છે આ સવાલ એટલે મૂળમાં લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડાઓ અને સ્વાધ્યાયના જે ટ્રીકી ક્વેશ્ચન જો બધે સ્માર્ટ ક્વેશ્ચન છે એ તૈયાર કરો. અહીંયા ઓપ્શન્સ નથી, એ લોકો માત્ર ઓપ્શન્સ મૂકે છે. એટલે આ આખા નીટ JEE માં પૂછાયેલા સવાલો અથવા તો એની જેવા સવાલો છે. આ બધે સ્માર્ટ ક્વેશ્ચન કહેવાય. તો અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક થતો તો 3 × 6 = 3 જાય એટલે 4 × 3. અહીંયા થતો તો +5 અને અહીંયા થતો તો -3. તો +3 માંથી +5 ઓક્સિડેશન આંક વધે એટલે ઓક્સિડેશન થયું અને +3 માંથી -3 ઓક્સિડેશન આંક ઘટે એટલે રિડક્શન થયું. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કીધી આપણે? વિષમીકરણ પ્રક્રિયા કીધી. ત્યારબાદ આપણે પેજ બદલીએ અને હવે જઈએ આપણે પેજ નંબર 187 ઉપર, કોયડો 7.10 187 ઉપર. ત્યારે કહે છે સામાન્ય રીતે સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછું છે. વાહ, સરસ સવાલ છે. સવાલ નંબર 7.13, કોયડો નંબર 7.13. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા IH1, આ એટલે આયોનાઇઝેશન, ડેલ્ટા H એટલે એન્થાલ્પી, પ્રથમ એટલે 1. જો પ્રથમ એક આયોનાઇઝેશન એટલે આયનીકરણ, ડેલ્ટા H એટલે એન્થાલ્પી. કોની? સમૂહ 15 ના તત્વોની. વધારે છે કોની? તો કે સમૂહ 16 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા સમૂહ 15 ના તત્વોની વધારે છે. એનું કારણ, સમૂહ 15 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 5, ઇલેક્ટ્રોન રચના સાદી NH2 NP3, સમૂહ 16 સંયોજકતા ઇલેક્ટ્રોન 6
चौथो युग्मित तो समूह पंदर में पी कक्षक अर्ध पूर्ण भरायेली छे अर्ध पूर्ण भरायेली पी कक्षक स्थायीता धरावे में बात करू आवा संदर्भों में अहींथी इलेक्ट्रॉन मुक्त करवो मुश्किल इलेक्ट्रॉन मुक्त करवो मुश्किल इलेक्ट्रॉन मुक्त करवा વધુ ઊર્જા આપવી પડે અર્ધપૂર્ણ પડે ભરાયેલી છે એટલે વધુ ઊર્જા આપવી પડે એટલે સમૂહ 15 ના કોઈ પણ તત્વ લઈ લ્યો તેના આવર્તમાં રહેલા સમૂહ 16 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય ઇન શોર્ટ નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે હોય ફોસ્ફરસની સલ્ફર કરતા વધારે હોય નેપાલ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઓસાજન સેન્ડલ આર્સેનિકની સેલેનિયમ કરતા વધારે હોય એટલે પોતાના આવર્ત સાથે સરખામણી આમ હાઇડ્રાઇડ કરતા H2S ઓછો એસિડિક છે તો આપણે હાઇડ્રેટ બધા જોઈ ગયા હતા H2O H2S, H2SC અને H2T બરોબર તો સમૂહ 16 ના તત્વો હાઇડ્રેટ જોઈ ગયા હતા અને આપણે આમ જાતા જાય છે કે મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય છે મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય એટલે બંધ લંબાઈ વધે આમ જાઓ ને એમ હાઇડ્રોજન સાથેની બંધ લંબાઈ વધે અને બંધ લંબાઈ વધે તો બંધ તોડવા ઓછી ઊર્જા આપવી પડે એટલે કે બંધ યોજન એન્થાલ્પી બંધ વિયોજન એન્થાલ્પી ઘટે એટલે ઓછી ઊર્જાએ અહીંથી H+ ઉત્પન્ન થાય ખૂબ ઓછી ઊર્જા એટલે કે એસિડિકતા વધતી હતી યાદ છે તમને એસિડિકતા વધે અને H+ મુક્ત કરવો મેળવવો એટલે રિડક્શન મુક્ત કરવો એટલે ઓક્સિડેશન તો જેનું ઓક્સિડેશન થતું હોય એને રિડક્શન કરતા કહેવાય રિડક્શન કરતાનો ગુણ વધે આમ જતા જાવ ને એમ સરળતાથી તો H2T પ્રબળ રિડક્શન કરતા છે એવું કીધું તો આપણે પ્રબળ રિડક્શન કરતા સવાલ શું પૂછો છે આપણે મેં તો બધી થિયરી શીખવાડી કે H2T કરતા H2S ઓછો એસિડિક છે H2T કરતા H2S ઓછો એસિડિક સિમ્પલ વસ્તુ બંધ લંબાઈ વધારે બંધ વિયોજન એન્થાલ્પી ઓછી સરળતાથી એ બંધ તૂટે હાઇડ્રોજન ઉત્પન્ન થાય બરોબર પછી લખાણ સંબંધિત પ્રશ્નો આવે છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં બા એટલે BA BaSO4 બેરી બેરાઇટ યાદ છે બધું અને એના સલ્ફાઇડ PbS ગેલિના ZnS ઝિંક સલ્ફાઇડ આવા સલ્ફાઇડ સ્વરૂપે વિવિધ સ્વરૂપો આપણે જોઈ હતા પછીનો સવાલ છે 7.14 માં 16 માં સમૂહના હાઇડ્રેટ સંયોજનોની સ્થાયીતા તો આ જ સ્થાયીતા હાઇડ્રેટ સંયોજનો છે 7.14 તો એના હાઇડ્રેટની સ્થાયીતા તો કોણ વધુ સ્થિર છે તો આ વધુ સ્થિર છે કેમ કે બંધ લંબાઈ ટૂંકી છે એટલે બંધ ઝડપથી તૂટશે નહીં એટલે H2O વધુ સ્થિર છે અને સૌથી ઓછો સ્થિર કોણ કેમ કે તાપીય કીધું ને ઉષ્મીય ગરમી તો ગરમી આપો તો બંધ ક્યાં તૂટશે અહીંયા વગર ગરમીએ બંધ તૂટી જાય છે થોડી ગરમી આપો તો બંધ તૂટે એટલે સૌથી ઓછો સ્થિર અને પાણી છે એમાં હાઇડ્રોજન ઓક્સિજન બંધ તૂટતા જ નથી તમે એને બાષ્પ બનાવો છો ને તો પાણીના અણુ જે જોડાયેલા છે ને માનો કે એક H2O બે H2O એ બે છૂટા પડે છે એમાં હાઇડ્રોજન ઓક્સિજન બંધ તૂટતા નથી
પછી 7.15 શા માટે એમ કીધું છે કે H2O પ્રવાહી છે જ્યારે H2S વાયુ છે, આવું શા માટે? હાઇડ્રોજન સલ્ફાઇડ ખૂબ જ દુર્ગંધવાળો વાસ, વાસવાળો વાયુ, લેબની અંદર ઓલી બોટલ છે H2S ગેસ વાળી, તો એની માટે H2O માં રહેલો H બંધ જવાબદાર છે. કેવો H બંધ? પ્રબળ H બંધ, જેથી કરીને પાણીના અણુઓ નજીક નજીક ગોઠવાયેલા હોય. આ H બંધની આકૃતિ પણ મેં તમને સમજાવી હતી, ફરી પાછા સમજી લઈએ. વિદ્યુત ઋણતામાં તફાવત છે, ઓક્સિજન અંશત ઋણ, હાઇડ્રોજન અંશત ધન. એના કારણે શું થાય? તો એના કારણે ઓક્સિજન પાડોશી હાઇડ્રોજન સાથે આકર્ષિત થાય, આ ઓક્સિજન આ બાજુ આકર્ષિત થાય, આ ઓક્સિજન અંશત ઋણ અંશત ધન આ બાજુ, આ ઓક્સિજન ઉપરના હાઇડ્રોજન સાથે, હાઇડ્રોજન નીચેના ઓક્સિજન સાથે, ઉપરના હાઇડ્રોજન સાથે, નીચેના ઓક્સિજન સાથે, એમ એક એચ ટુ ચાર એચ બંધથી ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે, નજીક નજીક ગોઠવાય એટલે એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે. તો આજે બસ મિત્રો આટલું, આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ વાત કરશું. ધન્યવાદ. અસ્તુ.